हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू टेंथ विथ अंकित जोशी। तो आपणे आपणा चेप्टर नंबर 14 आंकड़ाशास्त्रमां मध्यक शोधवानी रीत पूरी कर दीधी, एटले के आपणो पहेलो हीरो आपणे कम्प्लीट करी चूक्या छीए। तो आजे आपणे वात करवानी छे आपणा चेप्टरना बीजा हीरानी, अने बीजो हीरो एटले बहुलक। तो आजे आपणे शीखवानुं छे बहुलक विशे। तो चालो सौथी पहेला आपणे एनुं सूत्र, જેમ મધ્યકમાં મધ્યક શોધવાના 3 સૂત્ર હતા, એમ પેલા તો બહુલક શોધવાનું તો એક જ સૂત્ર છે। તો ચાલો પેલા આપણે એનું સૂત્ર જોઈ લઈએ કે સૂત્ર શું કહે છે। તો ચાલો જોઈ લઈએ બહુલક શોધવાનું સૂત્ર। તો બહુલકને સંકેતમાં શું કહેવાય, આપણે ભણી ગયા છીએ બહુલકને સંકેતમાં કહેવાય છે ઝેડ। તો ઝેડ એટલે કે બહુલક શોધવાનું સૂત્ર છે એલ વત્તા એફ વન ઓછા એફ ઝીરો છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 અને ગુણાકારમાં H એટલે કે વર્ગ લંબાઈ। તો આ બધું છે શું એ પહેલા સમજાવી દઉં। તો જ્યાં L સૌથી પહેલા તો શું આવ્યું, L, આ L શું છે, જે બહુલકીય વર્ગ છે, બહુલકીય વર્ગ એની અધોસીમા લેવાની છે, એટલે કે બહુલક વર્ગની અધોસીમા। એના પછી આવ્યું F1, તો F1 શું છે, F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, આવૃત્તિને F કહેવાય, તો બહુલક વર્ગની આવૃત્તિ એને કહેવાય F1। એના પછી આવ્યું F0, તો 0 તો 1 કરતા પહેલા આવે, તો અહીંયા પણ એવી જ રીતે બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ લઈ લઈએ આપણે તો F0 થઈ જાય, તો આમાં આવશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। 0 એટલે 1 કરતા પહેલા આવી જાય, તો બહુલક વર્ગ છે એની આગળના વર્ગની આવૃત્તિ લઈ લેવાની, એને F0 કહેવાનું, અને અહીંયા છે બીજી F2 એટલે કે 3 આવૃત્તિ લેવાની છે। તો હવે F2 એટલે 1 પછી 2 આવે, તો 2 છે એટલે કે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ લેવાની, તો F2માં લખવાનું છે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, અને સૌથી છેલ્લે તો આવ્યું H તો તમને બધાને ખબર જ છે H એટલે વર્ગ લંબાઈ, જેમ આપણે શોધતા હતા એમ જ વર્ગ લંબાઈ છે, તો H તો શું છે, વર્ગ લંબાઈ। તો બસ તમારે શું યાદ રાખવાનું છે, આખું સૂત્ર બહુલક શોધવું હોય તો આખે આખું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 અને ગુણાકારમાં આવી જશે વર્ગ લંબાઈ H। તો જો આ સૂત્ર તમારે બધાએ યાદ રાખવાનું છે, આ સૂત્ર પાકું કરી લ્યો, તો બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં 1 દાખલો બહુલક શોધવાનો પૂછાય જ છે, એટલે 2 માર્ક અહીંયાથી આપણને રોકડા મળે એમ છે બોર્ડની પરીક્ષામાં। તો ચાલો આના દાખલા પણ આપણે જોઈ લઈએ। તો બધાએ આ સૂત્રને પાકું કરી લેવાનું છે, ચાલો એના દાખલા જોઈ લઈએ। તો ચાલો આપણે જોઈએ બહુલકનો દાખલો, એટલે કે 14.2 એનો બીજો દાખલો જોજો। બીજા દાખલામાં શું કીધું છે, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો, એટલે આપણે શોધવાનું છે શું બહુલક। આપી દીધું છે આપણે આયુષ્ય અને આવૃત્તિ, આયુષ્ય એટલે કે વર્ગ, વર્ગ આપ્યા છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, અને એની આવૃત્તિ આપેલી છે। તો આમાં બહુલક એટલે કે 3 રીતમાંથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક, 3 માંથી સૌથી સહેલું, કારણ કે આમાં કોષ્ટક દોરવાની જરૂર જ નથી, આપણે આગળ શીખી ગયા મધ્યકના બધા દાખલામાં આપણે કોષ્ટક દોરવાનું હતું, તો બહુલકના દાખલામાં કોષ્ટક દોરવાનું છે જ નહીં, ખાલી બધી કિંમત શોધી અને સૂત્રમાં મૂકી દેવાની છે। તો બધી કિંમત શોધવા માટે ખાસ યાદ રાખવાનું છે બહુલક વર્ગ શોધવો પડે। હવે આ બહુલક વર્ગ કેવી રીતે શોધાય, તો એ ખૂબ જ અગત્યનું છે, એ તમને બધાને આવડવું જોઈએ અને સાવ સહેલું જ છે। તો જો બહુલક વર્ગ આપણે શોધવું હોય તો જોવાનું છે આવૃત્તિમાં, આવૃત્તિમાં જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે, જે આવૃત્તિ સૌથી મોટી હોય એ બહુલક વર્ગ થઈ જાય, તો છે ને સહેલું। તો જોજો આપણે શોધીએ બહુલક વર્ગ આવૃત્તિમાં જોવાનું, આવૃત્તિમાં જોવું જોઈએ 10, 35, 52, 61, 38 અને 29 સૌથી મોટી આવૃત્તિ કઈ છે, તો બસ નાના છોકરાઓને ખબર પડી જાય કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે,
61 તો સૌથી મોટી 61 છે એનો મતલબ આપણો બહુલક વર્ગ મળી ગયો આ વર્ગ છે એ આપણો બહુલક વર્ગ મળી ગયો તો સૌથી પહેલા લખી લઈ બહુલક વર્ગ બહુલક વર્ગ કયો મળી ગયો છે 60 થી 80 60 થી 80 બહુલક વર્ગ મળી ગયો તો તમને ખબર છે L સૂત્રમાં આવતું હતું L પહેલા ચાલો આપણે સૂત્ર લખી લઈએ એટલે તમને બધાને આઈડિયા આવે બહુલક શોધવાનું સૂત્ર શું હતું Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 અને ગુણાકારમાં H આપણું સૂત્ર હતું હમણાં શીખી ગયા તો આમાં જોવું જોઈએ સૌથી પહેલા આપણે શોધવાનું છે L તો L કોને કહેવાય હમણાં આપણે સૂત્રમાં લખ્યું હતું L નો મતલબ શું બહુલકીય વર્ગની અધસીમા અધસીમા એટલે નાની કિંમત તો 60 થી 80 માં નાની કિંમત કઈ છે 60 તો L મળી ગયો L બરાબર કેટલા છે 60 એના પછી F1 F1 એટલે જો આપણે હમણાં જ સૂત્ર કર્યું F1 માં હતું બહુલકીય વર્ગની આવૃત્તિ તો બહુલકીય વર્ગ મળી ગયો એની આવૃત્તિ કઈ છે 61 સૌથી મોટી હોય એને જ બહુલકીય વર્ગ કહેવાય તો આપણે મળી ગયો F1 F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ આ થઈ ગયું F1 હવે F0 F0 એટલે 1 ની પહેલા આવે તો આ F1 અહીં આવ્યું એટલે એની આગળ જવાનું F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે આ થઈ જશે F0 તો F0 કેટલા છે 52 લખી નાખવાનું છે F0 52 એના પછી F2 અહીં આવશે F2 F2 તો 1 પછી જ આવે તો F2 એટલે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ તો પછીના વર્ગની આવૃત્તિને કહેવાય F2 તો F2 કેટલા થઈ જશે 38 F2 આવી ગયા આપણા 38 હવે છેલ્લે તો વર્ગ લંબાઈ તો તમને બધાને આવડે છે વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય બે વર્ગ વચ્ચેનો ગેપ તો 20 માંથી 0 નીકળી જાય તો 20 20 નો ગેપ છે એટલે આપણું મળી ગયું L L કેટલા છે 20 તો પહેલા તો આ બધી કિંમત આપણે મળી જવી જોઈએ આ બધી કિંમત મળી જાય પછી જ આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે તો આ બધી કિંમત કેના પરથી મળે બહુલકીય વર્ગ પરથી તો બહુલકીય વર્ગ શોધવું સાવ સહેલું જ છે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હોય એ આવૃત્તિને બહુલકીય વર્ગ કહેવાય તો છે સહેલું બસ આટલું શોધાઈ જાય પછી આપણા સૂત્રમાં બધાની કિંમત જ મૂકી દેવાની છે તો ચાલો એક એક કરીને બધાની કિંમત મૂકી દઈ અને બહુલક શોધી સૌથી પહેલા L L શું છે 60 તો L ની જગ્યાએ લખી નાખવાનું છે 60 F1 F1 કેટલા છે 61 F1 ની જગ્યાએ લખી નાખવાનું છે 61 માઇનસ F0 F0 કેટલા છે 52 તો અહીંયા આવી જશે 52 52 છેદમાં છે 2F1 F1 નો 2 સાથે ગુણાકાર તો 2 પછી કૌંસમાં લખવા પડશે F1 કારણ કે ગુણાકાર છે 61 સાથે 2 નો ગુણાકાર કરવાનો છે પછી છે માઇનસ F0 F0 તો કેટલા છે 52 માઇનસ F2 F2 તો કેટલા છે 38 અને ગુણાકારમાં વર્ગ લંબાઈ H H કેટલા છે 20 તો આ તો આવડી જાય બધાય ને એના પછી અગત્યનું છે સાદુરૂપ આપવું મધ્યકના દાખલામાં પણ મેં કીધું હતું બધાની ભૂલ સાદુરૂપ આપવામાં જ પડે છે તો જોજો આનું સાદુરૂપ કેવી રીતે અપાય હું તમને શીખવાડું છું એ સ્ટેપ વાઇઝ તમે કરશો તો તમારું સાદુરૂપ ક્યારેય ખોટું નહીં પડે એટલે ખાસ કરીને સમજી લેજો કે સાદુરૂપ કેમ અપાય તો સૌથી પહેલા 60 છે ને તો એમને લેવા દેવાના છે L ને એના પછી અંશમાં છે 2 ની બાદબાકી 61 માઇનસ 52 તો 2 ની બાદબાકી કરી નાખો તો કેટલા વધે 9 61 માંથી 52 નીકળી જાય તો કેટલા આવે છે 9 પેલા અંશની બાદબાકી કરી નાખવાની એના પછી છેદમાં જોવો જોઈએ 2 સાથે 61 નો ગુણાકાર છે તો પેલા તો આ 2 નો ગુણાકાર કરી દેવાનો 61 ગુણ્યા 2 તો 2 એકુ 2 6 દુ 12 એટલે થઈ જશે 122 એના પછી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતા વિદ્યાર્થીઓની અહીંયા ભૂલ થાય છે છોકરાઓ અહીંયા ભૂલ કરે છે 2 ઓછા ઓછા છે તો તમને ખબર જ છે કે માઇનસ માઇનસ શું થાય પ્લસ પણ બધા બાદબાકી કરી નાખે છે કારણ કે 2 ની વચ્ચે માઇનસ નિશાની છે પણ 2 જોવો જોઈએ આ ઓછા છે આ ઓછા છે તો ઓછે ઓછે વધતા થઈ જાય એટલે આ 2 નો ગુણાકાર લખાઈ જાય એના પછી તમારે 2 કિંમતનો સરવાળો જ કરી દેવાનો છે કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 52 માં 38 ઉમેરી દેવાના છે 8 10 0 એક વધી 5 ને 6 7 8 9 એટલે થઈ જશે 90 2 નો સરવાળો અને ગુણાકારમાં તો છે 20 આટલું સમજાય છે બધાને હવે
અહીંયા આવ્યા છે 122 માઇનસ 90, તો એ બે ની બાદ બાકી. હવે એ બે ની બાદ બાકી કરી દેવાની છે. તો જોવો જોઈએ 60 આગળના 60 તો એમનેમ જ, એના પછી છે પ્લસ, હવે અંશમાં છે 9, છેદમાં બે ની બાદ બાકી 122 માંથી 90 કાઢ નાખી તો કેટલા મળે છે, 122 માંથી 90 નીકળી જાય તો વળશે 32, ગુણાકારમાં છે એચ, એચ એટલે 20. હવે જોવાનું અંશ અને છેદમાં, કઈ છેદ ઉડે છે, 20 અંશમાં છે 32 છેદમાં છે, બે બેકી સંખ્યા છે તો છેદ તો ઉડશે. તો જો 20 એટલે આપણે લખી શકીએ 5 + 20 અને 32 એટલે 4 ના પાડમાં તો આમ જ છે 8 + 32, તો અંશમાં 4 છેદમાં 4 કટ થઈ જાય છે. હવે જોવો જોઈએ 8 બેકી સંખ્યા છે, 9 અને 5 એકી સંખ્યા છે, છેદ ન ઉડે તો હવે અંશ અંશનો ગુણાકાર કરી દેવાનો, 9 × 5 9 × 5 = 45 અને છેદમાં વધ્યા છે 8. બે નો ભાગાકાર થતો નથી તો શું કરવું પડે, બે ના છેદ ન ઉડે તો ભાગાકાર કરવો પડે. તો ચાલો આપણે કરી દઈએ બે નો ભાગાકાર, 45 નો ભાગાકાર કરવાનો છે 8 સાથે. તો જોઈ લો 45 નો ભાગાકાર કરી આપણે 8 સાથે, 8 ના પાડમાં 45 આવે છે તો એના કરતા નાની કિંમત 8 × 5 = 40, 45 માંથી 40 નીકળી જાય એટલે 5. હવે 8 ના પાડામાં 5 તો આવે નહીં તો અહીંયા 0, અહીંયા પોઈન્ટ. 8 ના પાડામાં 50 આવે તો 50 કરતા નાની કિંમત 8 × 5 = 40, 8 × 6 = 48, 50 કરતા નાની કિંમત 50 માંથી 48 નીકળી જાય તો 2, 8 ના પાડામાં 2 પણ નથી આવતા એટલે વળી પાછું પોઈન્ટ મૂક્યું છે તો 10 મૂકી દેવાનો. 8 ના પાડામાં 20 પણ 8 × 2 = 16. હવે જુઓ પોઈન્ટ પછી 2 નંબર આવી જાય ત્યાં સુધી જ ભાગાકાર કરવાનો, એનાથી આગળ ભાગાકાર કરવાની જરૂર નથી. તો આપણા પોઈન્ટ પછી 2 ડિજિટ આવી ગયા 5.62, તો આપણો જવાબ ઈ જ છે. તો અહીંયા લખી નાખવાનું છે 2 નો જવાબ 60 પ્લસ કેટલા આવી ગયા 5.62. હવે તો 2 વચ્ચે પ્લસ એટલે સરવાળો જ છે તો 60 માં ઉમેરવાના છે 5.62, 60 માં નાખી દઈ 5.62 તો થઈ જશે 65.62 અને આ જ આપણો બહુલક છે. તો સહેલું છે, સમજાય છે? તો 3 માંથી સૌથી સહેલું બહુલક છે અને બોર્ડ ની પરીક્ષામાં 2 માર્કમાં 1 દાખલો બહુલક નો પૂછાય જ છે. તો સાવ સહેલું છે, આવડી જાય બધાને. ફરીથી પાછા એકવાર સમજાવી દઉં, સૌથી પહેલા સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બહુલક નું સૂત્ર શું છે, ઝેડ બરાબર એલ વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 અને ગુણાકારમાં H. તો આ બધી કિંમત મળે કેના ઉપરથી, બહુલકીય વર્ગ પરથી. બહુલકીય વર્ગ શોધવું હોય તો શું કરવાનું, આવૃત્તિમાં જોવાનું છે સૌથી મોટી આવૃત્તિ. આ બધામાંથી સૌથી મોટી છે 61, જે સૌથી મોટી આવૃત્તિ હોય એને કહેવાય બહુલકીય વર્ગ. તો આ બહુલકીય વર્ગ મળી ગયો એની અધસીમા એટલે કે 60 એને એલ કહેવાય. બહુલકીય વર્ગની આવૃત્તિ એને કહેવાય F1. તો 1 છે તો 0 એની આગળ જ હોય, એની આગળની આવૃત્તિ F0, એના પછીની આવૃત્તિ F2 અને વર્ગ લંબાઈ એ તો શોધતા આવડે છે તમને, બે વર્ગ વચ્ચે ગેપ 20 નો ગેપ છે. તો આ બધી કિંમતને સૂત્રમાં મૂકી અને સાદરૂપ જ આપવાનું છે. તો સહેલું છે, આવડી જાય બધાને. તો બસ આવા જ દાખલા બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. તો આ છે આપણો સ્વાધ્યાય 14.2 અને 14.2 માં 6 દાખલામાંથી 1 દાખલો મેં કરાવ્યો, બાકીના બધા દાખલા આવી જ રીતે તમારે ઘરે ગણવાના છે અને ન આવડે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો બધા દાખલા હોમવર્કમાં કરવાના છે બહુલકના. આવડી જાય હવે તો બધાને, સહેલું છે ને? તો ચાલો હવે આપણે આજના હોમવર્કમાં બાકીના 14.2 સ્વાધ્યાયના બધા બહુલકના દાખલા તમારે ગણી અને કોમેન્ટ બોક્સમાં બધાને જવાબ લખવાના છે. તો બસ આવી જ રીતે ઘરે બેસીને નાના નાના વિડીયોથી આપણે ભણતું રહેવાનું છે. તો જોતા રહો 10th with અંકિત જોશી. થેન્ક યુ એન્ડ ગુડ બાય.